હું વિજય મારુ, ડાયરેક્ટર ઓફ મારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ચેરમેન ઓફ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને પ્રેસિડેન્ટ ઓફ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત. મારી આ ઇન્સ્ટિટ્યૂટ અમે 1989માં એની સ્થાપના કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે અમારી સંસ્થા પ્રગતિના શિખરો સર કરતી ગઈ. એક બ્રાન્ચ, બે બ્રાન્ચ, ત્રણ બ્રાન્ચ, ચાર બ્રાન્ચોનું અમે સંચાલન કરી રહ્યા હતા. મારી આ ઇન્સ્ટિટ્યૂટ આજે ઈશનપુરમાં શ્રેષ્ઠ શિક્ષણ સાથે શ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા છે અને મારી આના વિદ્યાર્થીઓ આજે વિશ્વમાં દેશના કોણે કોણે ડંકો વગાડી રહ્યા છે. સફળતા મારી આ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને અમારા ગુરુજીના આશીર્વાદના રૂપમાં મળેલી છે. ધોરણ 5-10, 11-12 કોમર્સ, FY, SY, TY, BCOM, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વર્ગો ચલાવી રહ્યા છીએ. ધોરણ 10ની અમારી વિશેષતા એ છે કે જેમાં મેથ્સ અને ઇંગ્લિશ હું પોતે વિજય મારુ સર ગોલ્ડ મેડાલિસ્ટ વર્ષોથી ભણાવી રહ્યો છું. ખૂબ જ અલગ ટેકનિકથી વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી જાય અને સારામાં સારું રિઝલ્ટ આવે. સોસાયટીમાં કોઈ વિદ્યાર્થીને એના સગાવાલાઓ એવું કહેતા હોય કે આ તો ડબલો છે, આ પાસ થવાનો નથી. એવા વિદ્યાર્થીઓ પણ મારી આ શીટમાં આવીને પ્રથમ ટ્રાયલે ધોરણ 10માં નીકળી જાય છે. અમે નવેમ્બર એન્ડ સુધીમાં ધોરણ 10નો કોર્સ પૂરો કરી દઈએ છીએ. નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં, પહેલી પરીક્ષા સુધીમાં, એક એક વિષયના 5-5 પેપરો ડિફિકલ્ટી સોલ્યુશન કરીને એની પરીક્ષા લઈ લઈએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીને 90% કોર્સનું રિવિઝન થઈ જાય છે અને પ્રિલિમની પરીક્ષામાં તે સારા માર્ક લાવી શકે છે. ત્યારબાદ પ્રિલિમની પરીક્ષાથી બોર્ડની પરીક્ષા સુધીમાં વિદ્યાર્થીઓને જે પીરિયડો હોય છે તે તો ચાલુ જ હોય છે, અને ઉપરાંત રોજ ડેઇલી પેપર જેનું સોલ્યુશન સાથે વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવે છે. મેથ્સની અંદર બોર્ડ હાઈએસ્ટ 100 માર્ક મારી આશ્રિતના વિદ્યાર્થીઓ, ઘણા વિદ્યાર્થીઓ મેળવેલા છે. ઇંગ્લિશમાં 98 માર્ક્સ બોર્ડના હાઈએસ્ટ એ મારી આશ્રિતના વિદ્યાર્થીઓ મેળવેલા છે, જેનો અમને ગર્વ છે. આજે વિશ્વના દરેક દેશોની અંદર મારી આશ્રિતનો વિદ્યાર્થી જોવા મળે છે. મારું નામ રાવલ આર્ય કિશન કુમાર છે. હું ધોરણ 8માં ભણું છું અને હું શ્રી દુર્ગા વિદ્યા વિહાર શાળામાં ભણું છું. હું આ વર્ષથી જ મારા ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયો છું. ગઈ સાલ મારું રિઝલ્ટ 74% આવ્યું હતું, પરંતુ હું મારા ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયો ત્યાર પછી મારું રિઝલ્ટ સુધર્યું છે અને હું 92% લાવી શક્યો છું. હું વિજય સરનો પ્રિય સ્ટુડન્ટ છું. વિજય સર મને ગણિત અને ઇંગ્લિશ શીખવે છે. જે દાખલા મને વધારે ડિફિકલ્ટી પડે છે તે મને 1000 વાર શીખવવા માટે તૈયાર છે. ઇંગ્લિશ એ એટલો અઘરો વિષય છે, ગમે તેને ઇંગ્લિશ વધારે ડિફિકલ્ટ જ પડતો હોય છે, પરંતુ વિજય સર જોડે મેથ્સ અને ઇંગ્લિશ શીખી શકીએ છીએ. જે અભણ માણસો હોય, જે ભણી ના શકતા હોય, તેમને પણ વિજય સર એવું ઇંગ્લિશ શીખવે છે કે ભલભલાને પણ આરામથી યાદ રહી જાય. હું બધાને આ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જેને મેથ્સ, ઇંગ્લિશ, એકાઉન્ટ ડિફિકલ્ટ પડતું હોય તે મારી ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન થાય. થેન્ક યુ. મારી ઇન્સ્ટિટ્યૂટની અંદર 1 માસની અંદર ઇંગ્લિશ બોલતા શીખો નો, ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ પણ ચલાવવામાં આવે છે. ડિસ્ટન્સ લર્નિંગનું ગાઈડન્સ આપવામાં આવે છે, જેમાં BA, BCOM, BBA, BCA, BSc, MBA, MA વિથ ઇંગ્લિશ, MCA જેવા ઘરે બેઠા અભ્યાસ કરી શકાય એવા ડિસ્ટન્સ લર્નિંગના કોર્સ જયપુર નેશનલ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે. તો આમ વિદ્યાર્થીને સંપૂર્ણ સારી રીતે કમાઈ શકે અને ભણી શકે તેવી પણ વ્યવસ્થા આપવામાં આવી છે. મારું નામ ગિરીશ પટેલ છે અને મારા બાળકો આ સંસ્થામાં, મારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે. હું વિજયભાઈ મારુને પર્સનલી ઓળખું છું અને તેમની ભણાવવાની ટેકનિકોથી હું એટલો બધો ઇમ્પ્રેસ થયેલો છું કે મારા બાળકોને પણ મેં અહીં મૂકેલા, અને મારા બાળકો એમની એકદમ સહેલી ટેકનિકોથી ગણિત, ઇંગ્લિશ એવા સબ્જેક્ટ સહેલાઈથી શીખી જાય છે.
અને એમને વધુ વાંચવું પડતું નથી અને બીજા ચોપડીઓ પર પણ આધાર રાખવો પડતો નથી અને એમને ગોખણપટ્ટી પણ કરવી પડતી નથી અને સારા માર્ક્સ મેળવે છે. અહીં આવતા તમામ વિદ્યાર્થીઓ પણ સારા માર્ક્સ મેળવે છે. એક વાલી તરીકે આ સંસ્થાની હું જેટલું પણ કહું એટલું ઓછું પડે એમ છે, કારણ કે મારા બાળકો ઉપર જ ઇફેક્ટ સારી પડેલી છે. હું એક વાલી તરીકે મારા પોતાના છોકરાઓ અહીંયા ભણે છે અને સારા માર્ક્સ મેળવ્યા છે, તેથી હું બીજા વાલીઓને પણ કહું છું કે આજુબાજુ જે સ્કૂલના ટીચરો જે ક્લાસીસ ચલાવે છે એમાં જવાને બદલે અહીં આગળ આ સંસ્થામાં મૂકે કે જેથી સારા માર્ક્સ લાવે અને પોતાની રીતે આગવી કુનેહથી એ લોકો આગળ આવે. જ્યારે બીજા ક્લાસીસોની અંદર શું થાય છે કે સ્કૂલના ટીચર જ હોય છે, ભણાવતા નથી અને એમની જે પેપરમાં આવતું હોય આપી દે છે અને છોકરાઓના માર્ક્સ વધારે આવે છે અને આપણે એનું ખોટું અર્થઘટન કરીએ છીએ. અમારું સૂત્ર છે, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી અને એ ખરેખર અમે સાર્થક કર્યું છે. થેન્ક યુ.